બાળકોમાં સંસ્કાર સિંચન માટે શિક્ષણ વિભાગનો વિશેષ અભિગમ શિક્ષણ વિભાગ દ્વારા બાળકોમાં સંસ્કારનું સિંચન થાય તે માટે ચાલો આદર્શ નામનો એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા હિંમતનગર બી એપીએસ સ્વામિનારાયણ મંદિરના સહયોગથી શરૂ કરેલા આ પ્રોજેક્ટનો અમલ સાબરકાંઠા જિલ્લાની તમામ શાળાઓમાં કરવામાં આવશે આ પ્રોજેક્ટ અંતર્ગત શાળામાં અભ્યાસ કરતા બાળકો આદર્શ નાગરિક બને તે સાચું બોલે નિયમિત થાય તે માટે માત્ર ચાલીસ કલાકના પ્રયોગ થકી બાળકોમાં બદલાવ આવે તે માટે એક વિડીયો સીડી તૈયાર કરવામાં આવી છે અને આ સીડીઓ દરેક શાળાઓમાં આપવામાં આવી છે બે વર્ષ પહેલા સંસ્થાએ ભારતના ભાવિ તરીકે બાળકો આજે એમના વિકાસ માટે શિક્ષણ સાથે સંસ્કાર સ્વાસ્થ્ય અને સંસ્કૃતિ આ બધાને એક સાથે મળીને બાળકનો વિકાસ થાય અને સારો નાગરિક બને એ હેતુથી ચાલો આદર્શ બનીએ આ એક અભિયાન શરૂ કર્યું છે અને એ અભિયાનમાં બીએપી સંસ્થા સો ટકા સફળ રહી છે જ્યારે સાળંગપુરમાં કાર્યક્રમ થયો ત્યાં પણ હું ગયો હતો અને મેં કહ્યું હતું અને ત્યાં અમારા ખૂબ ઉત્સાહી અધિકારી ડીપીઓ અમારા ઉપાધ્યાય અત્યારે અહીંયા છે એમણે અહીંયા આવીને પણ અહીંની બી સંસ્થા સાથે સંપર્ક કર્યા પછી આ જિલ્લામાં પણ એ કાર્યક્રમ કર્યો છે અને અહીંયા સફળતાપૂર્વક આ કાર્યક્રમ આજથી શરૂ થાય છે હું આનો હેતુ એ છે કે બાળકો સાચું બોલે નિયમિત થાય પ્રમાણિક રહે મા બાપને શિક્ષકોને માન આપે વંદન કરે ટૂંકમાં એક સારા નાગરિકનું નિર્માણ થાય ચરિત્ર અને ચારિત્ર નિર્માણ થાય આનો હેતુ છે અને એમાં માત્ર ચાલીસ કલાકના જ પ્રયત્નથી એમાં ખાસો ફેર એ શિક્ષકો દ્વારા પણ અનુભૂતિ થાય છે અને મા બાપ દ્વારા પણ અનુભૂતિ થાય છે અને શિક્ષ વિદ્યાર્થીઓ પોતે પણ કહે છે એટલે ખૂબ મોટો ફાયદો છે હું બીએપીએસ સંસ્થાને આટલું સારું કામ કરવા બદલ રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે ખૂબ ખૂબ અભિનંદન શિક્ષણ સુધારણા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ એના માટેના અનેક સૂચનો આવ્યા હતા એમાંનું એક સૂચન છે વિચારીને અમલ કરીશું સાબરકાંઠાથી ક્ષિતિજ રૂપાલી નો અહેવાલ મિજાજ ડોટ કોમ